મોબાઈલ નંબર આપવાની માંગ કરવામાં આવી રહી હતી અને તેમની પાસે જે ઓટીપી નંબર છે તેનો ઉપયોગ ભાજપના સદસ્ય બનવામાં થતો હતો એક વ્યક્તિએ તેની જાણ થતા જ હોબાળો મચાવી દીધો

એ વ્યક્તિની જાણ એ વ્યક્તિને જાણ થતા જ તેણે પોતાનો અવાજ ઉઠાવ્યો અને હોબાળો મચાવી દીધો જે સિવિલના કર્મીઓ હતા તેમની પાસેથી પણ સવાલ કરવા લાગ્યો અને આ જાણકારી સોશિયલ મીડિયા થકી તમામ સુધી તેને પહોંચાડી છે આરોપ એવો મૂકવામાં આવી રહ્યો છે કે પહેલા દર્દી પાસેથી મોબાઈલ નંબરની માંગણી કરાઈ ઓટીપી ની માંગ થતી હોવાનો આરોપ મૂક્યો સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેતન શું આખો મામલો તેને ભાજપના સદસ્ય બનાવવા માટે જે ઓટીપી માંગવામાં આવતો હોય છે આ વિડીયો હાલમાં વાયરલ થયો છે દર્દી પાસે મોબાઈલ નંબર પર ઓટીપી માગી અને આ જે સભ્ય બનાવવાની વાત હોય છે તેને લઈ એક વિડીયો વાયરલ થયું છે અ વિકુબા દરમા નામના જે દર્દી હોય છે તેમના સાથે આ ઘટના ઘટી હોય તેવું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે તેમના દ્વારા જ આ જે વિડીયો બનાવી હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે તો બીજી બાજુ સિવિલના જે કર્મી હોય તેમના દ્વારા પણ માફી માંગતો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જી આભાર કેતન જાણકારી આપવા માટે તો સિવિલના कर्मी જે માફી માંગી રહ્યા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે અને ખરેખર હવે આ વિડીયો બાદ તપાસ થવી જોઈએ કે આખરે આ મામલામાં ખરેખર આરોપોમાં તથ્યતા છે કે કેમ એક વ્યક્તિની જાગૃતતાના કારણે આ ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો કે પહેલા મોબાઈલ નંબરની માંગણી કરવામાં આવે છે ત્યારબાદ મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે છે તેની માંગણી કરાય છે અને તેનો ઉપયોગ સીધે સીધો સદસ્યતા અભિયાનમાં થઈ રહ્યો છે જે સદસ્યો છે પાર્ટીમાં જોડવા માટેના ટાર્ગેટ આપવામાં આવે છે કદાચ તેના ભાગરૂપે

ભાવનગર આ વિડિયો હોવાની જાણકારી મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ જેમનું આ કથિત વિડીયો વાયરલ થયો છે સો સદસ્યો બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ તેવો દાવો આ વિડીયોમાં થયો છે તમારે બધું કઈ નઈ કહેવાનું ભાજપ ભાજપના તમને સચિવ બનાવવાના એટલે તમને ઓટીપી આપે ના પાડે એને નઈ લેવાનું બનાસકાંઠામાં માફ કરશો ભાવનગરથી આ જે સમાચાર પ્રાપ્ત થયા છે વિડિયો વાયરલ થયો છે પણ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનનો આ વીડિયો યુવરાજસિંહ ગોહિલ જેવો કહેતા નજરે પડે છે કે સો સદસ્યો બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ એક વ્યક્તિએ આ વિડિયો ઉતારતા જ આ જે ઘટના છે તે સામે આવી છે પરંતુ સવાલ અહીં એ કે સદસ્યતા અભિયાનને લઈને જે ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે તે કઈ કેટલા ઉચિત કારણ કે તે ટાર્ગેટને પરિપૂર્ણ કરવા માટે આ પ્રકારની લાલચ આપવી કેટલી યોગ્ય યુવરાજસિંહ ગોહિલનો આ વિડીયો આપ જોઈ રહ્યા છો બીજી તરફ મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં પણ એક વ્યક્તિએ આરોપ મૂક્યો કે દર્દીને પરેશાન કરવામાં આવી રહ્યા છે પહેલા મોબાઈલ નંબર માંગવામાં આવે છે ત્યારબાદ ઓટીપી મંગાય છે અને આ રીતે તેમને સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે ભાજપના આ બે અલગ અલગ તસવીરો પરંતુ જે ઘટનાક્રમ છે તે ભાજપના સદસ્યતા અભિયાનને લઈને જ

થઈ રહ્યા છે પ્રાથમિક શાળાના શિક્ષકો અભિયાનમાં જોડાયા છે ગયા છે છે વધુ જાણકારી સાથે આજે શિક્ષકો ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા તે કઈ સ્કૂલના શિક્ષકો છે તે વિશે કોઈ જાણકારી ચોક્કસ અભિયાન ચાલી રહ્યું છે તેમાં ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાગેલા સાથે શિક્ષકો અભિયાન માં હોય તેવા ફોટો અત્યારે સોશિયલ તમામ જે શિક્ષકો છે તે પ્રાથમિક શાળાના શિક્ષકો જોડાયા છે જોકે શિક્ષકો ભાજપના સભ્ય બનતા અત્યારે તો અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કિશોર સરકારી શાળાના શિક્ષકો હતા કે ખાનગી શાળાના શિક્ષકો હતા તે વિશે કોઈ જાણકારી જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ પ્રમાણે આજે શિક્ષકો જે ભાજપના સદસ્યો બન્યા છે એ બનાસકાંઠાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો છે તેને લઈને અત્યારે વિવાદ વધ્યો છે જે આ શિક્ષકો જોડાયા હતા ત્યારે ભાજપના પ્રમુખ જે છે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમના સાથે તેમને ફોટો પડાવ્યા હતા અને તે ફોટો અત્યારે વાયરલ થયા છે તે ઉપરાંત ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જે ફેસબુક પેજ છે તેના પર પણ આ ફોટો જે શિક્ષકોના મૂકવામાં આવ્યા છે તેને લઈને અત્યારે તો અનેક જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે જી કિશોર સરકારી કર્મચારીઓ હોય કે સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હોય તેઓ કોઈ પણ પક્ષનું આવી રીતે સાથ નથી થામી શકતા તો આખરે કયા નિયમ હેઠળ આ શિક્ષકોને લીલી ઝંડી મળી ગઈ કે તેઓ ભાજપમાં આવી જાય

ખરેખર એવી સ્વતંત્રતા છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે ભારતીય જનતા પાર્ટીમાં દેશના કોઈ પણ નાગરિકને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનું ખુલ્લું નિમંત્રણ છે કોઈ પણ વ્યક્તિ સરકારી કર્મચારીઓને પણ કોઈપણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે પરંતુ સરકારી જે નિયમ છે શું ભારતીય જનતા પાર્ટી તેમાં બદલાવ કરી દેશે નહીં સરકારી કોઈ કોઈ વાત જ નથી નથી પરંતુ સર એવો નિયમ કે સરકારી કર્મચારીઓ સરકારી શિક્ષકો તે કોઈ પણ પક્ષનો સાથ નથી થામી શકતા તેમાં નથી જોડાઈ શકતા દરેક વ્યક્તિને સ્વતંત્રતા અધિકાર છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે

એ લોકો મત પણ આપતા હોય છે પણ એની ગુપ્તતા હોય છે ગોપનીયતા હોય છે એનો વ્યક્તિગત અધિકાર છે સરકારી કર્મચારીઓ માટે તે લાગુ નથી થતો સદસ્યતા લે એટલે એની સીધી એન્ટ્રી રાજકારણ માં એન્ટ્રી ન ગણી શકાય નહી નહી રાજકીય એન્ટ્રી તો એનો હેતુ શું એ લોકો ભાજપ આવ્યા તો એનો હેતુ શું એનો હેતુ શું મને એ સમજવાનું છે એક ભારતનો કોઈ પણ નાગરિક હોય એ કોઈ પણ વિચારધારામાં માનતો જ હોય છે અને એ પોતાનો વ્યક્તિગત જ્યારે કોઈ પણ ચૂંટણી હોય તો મત પણ આપવાનો અધિકાર હોય છે એની વ્યક્તિ

વ્યક્તિગત વિચારધારાના આધારે જ આ શિક્ષકો ભાજપમાં જોડાયા છે રાજકોટમાં દરોડા મામલે ખુલાસા લાડાણી બિલ્ડરના બેનામી વ્યવહારો મળી આવ્યા આઈટીને ને સાતસો કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે કેટલાક નેતાનું પણ દસ કરોડનું રોકાણ લાડાણી બિલ્ડરે ડ્રાઈવરના નામે રોકાણ કર્યું હતું છ મહિના પહેલા આઈટી વિભાગે ઝૂપડ પટ્ટી દસ્તાવેજ કબ્જે કર્યા હતા તો બેનામી વ્યવહાર મળવાનો સિલસિલો યથાવત અને હવે દરોડા મામલે મોટા ખુલાસા થયા છે કે લાડાણી બિલ્ડરના બેનામી વ્યવહારો થતા હતા સાતસો કરોડના બેનામી વ્યવહારો હોવાની જાણકારી ખુલી સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક આઈટી દરોડામાં શું વિગતો ખુલી છે કેટલા કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે રાજકોટ જે બિલ્ડર ગ્રુપ છે લાડાણી ગ્રુપ એમના પર જે છે છ મહિના પહેલા દરોડા પડ્યા હતા અને એમાં સાતસો કરોડ રૂપિયા જેટલી બેનામી સંપત્તિ ઝડપાઈ હોવાની માહિતી છે તે સૂત્રો તરફથી મળી રહી છે જે રીતે વાત કરવામાં આવે તો કેટલાક નેતાઓના પણ રૂપિયા છે તે આમાં સમાયેલા હોવાનું જે છે એ પણ સામે આવી રહ્યું છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો છ મહિના પહેલાં રાજકોટ શહેરને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી એક નાની ઓરડીમાંથી કેટલાક દસ્તાવેજો શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા અને આ શંકાસ્પદ દસ્તાવેજોની તપાસ છે તે રાજકોટ જે છે રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ પણ કરવામાં આવ્યા હતા લાડાણી ગ્રુપનું આ દસ્તાવેજો હોવાનું પણ સામે આવ્યું હતું આમાં સમગ્ર મામલે છેલ્લા છ મહિનાથી આ તપાસ ચાલી રહી હતી અને આ તપાસ દરમિયાન સાતસો કરોડ રૂપિયા જેટલી બેનામી સંપત્તિ હોવાની જે છે એ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે હાલ આ મામલે પણ જે છે આઈટી વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અનેક નેતાઓના નામ પણ સામે આવ્યા છે નેતા કોણ છે અને તેમની પાસેથી આ એ મામલે પણ આઈટી છે આયકર વિભાગ છે તે આગામી સમયમાં તપાસ કરી શકે છે કેટલાક નેતાઓના નામ પણ ખુલે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે જી દીપા આભાર હાર્દિક તમામ જાણકારી આપવા માટે ભાવનગરમાં સદસ્યતા અભિયાનને લઈને વાયરલ થયેલા વિડીયોને લઈ શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણે સ્પષ્ટતા કરી કહ્યું કે પાર્ટી તરફથી આ પ્રકારનું કોઈ આયોજન નથી અને આવી કોઈ સૂચના પણ નથી આપવામાં આવી તો સાથે વાયરલ વિડીયો અંગે ચર્ચા કરવાની વાત પણ જણાવી મહત્વનું છે કે સદસ્યતા અભિયાનને લઈ નગરસેવકનો વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ સો સભ્ય બનાવો પાંચસો રૂપિયા લઈ જાઓ તેવું કહેતા દેખાયા હતા ત્યારે હાલ તો આ વીડિયોને લઈ ભાવનગરનું રાજકારણ ચોક્કસપણે ગરમાયું છે

મહત્વનું છે કે સુનિલ પટેલ ભાજપના યુવા નેતા છે અને તેઓ અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે સુગર ફેક્ટરી મુદ્દે તેમણે ભાજપના જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ પર આરોપ મૂક્યા હતા ઘનશ્યામ પટેલ ભરૂચ દૂધદારા ડેરી અને ખેડા શુગર ફેક્ટરીના ચેરમેન છે જેમની સામે સુનિલ પટેલે ભ્રષ્ટાચારનો આરોપ પણ કર્યો હતો તો આ તરફ ડિરેક્ટરની નિમણૂંક મુદ્દે ઘનશ્યામ પટેલને પણ સવાલ પૂછવામાં આવતા તેમણે તમામ આક્ષેપો નકારી કાઢ્યા તેમણે નિયમ મુજબ જ કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું સમગ્ર મામલે હાલ આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલી રહ્યો છે પરંતુ આંતરિક વિખવાદના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીને નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે પ્રકારે પ્રદેશ નેતૃત્વને ગેરસમજ ઊભી કરી ને મારી નિમણૂક જે રદ કરાવી છે એ ગેરસમજમાં લેણું બાકી નથી એવી જે વાત કરી છે અને એ ગ્રાઉન્ડ પર પાર્ટીએ એ નિમણૂકને સમજાવત કરી છે અને મારી વિનંતી પણ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતના નિર્ણય આ કરાવ્યો છે એને બદલી અને મને ન્યાય આપશે આ કાયદાકીય પ્રક્રિયા છે આમાં નિયમ મુજબ એમની નિયુક્તિ પણ થઈ હતી નિયમ મુજબ એમને દૂર પણ કર્યા છે એટલે એમાં કોઈ રાજકીય દ્વેષભાવ કોઈ જગ્યાએ આવતો નથી જો કાયદેસર જે પ્રક્રિયા છે સરકારશ્રીએ જે નિયમો બનાવ્યા છે એ નિયમોને આધીન રહીને જ આપણે ચાલવું પડે એમાં કંઈ બીજું ખોટી વાત નથી આક્ષેપો ઘણા બધા લોકો કરે અને આક્ષેપોમાં કોઈ બરકત પણ નથી જવાહર ચાવડાએ પીએમ ને લખેલ લેટરનો મામલો ભાજપના સિનિયર આગેવાન કનુ ભાલાડાની પ્રતિક્રિયા સામે આવી છે ભાજપની કઈ મજબૂરી છે ત્રણ ટર્મ થી કિરીટ પટેલ પ્રમુખ અમે પાર્ટી માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ કાર્યકરો નારાજ ઉપર રજૂઆત કરી અમને વિશ્વાસમાં પણ લેવામાં નથી આવ્યા એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ બે હોદ્દા ત્રણ હોદ્દા સતત એમ નવી તો આ બરાબર નહીં અને બરાબર નહીં એનું અમને કોઈ ભાઈ જોડે કોઈ વાંધો નથી પરંતુ આવડા મોટા જિલ્લામાં અને હું મારી વાત વ્યક્તિગત કરું તો ત્યાંશી સોર્યાસીથી અમે પરસેવો પાડીને લોહી રેડીને ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે અપ કરી હોય બેઠી કરી હોય પરિવારમાં રહીને કામ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જો કામ કર્યા નથી આવી રીતે દિશા થતી હોય પાર્ટીની અને આગેવાનો કોઈ ન હોય તોય બરોબર બુલેટિનમાં

સુરતમાં આ નમો ચિત્ર પ્રદર્શન પ્રદર્શની સપ્ટેમ્બર સુધી ચાલશે હવે વાત ભાદરવી પૂનમના મેળાની અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા છે શક્તિ દ્વારથી અનેક ભક્તો દંડવત પ્રણામ કરતા પહોંચ્યા ત્યારે એક બહેનની માનતા પૂર્ણ થતા અનોખી ભક્તિ જોવા મળી આંખે પાટા બાંધી દંડવત પ્રણામ કરતા એક બહેન મા દરબારમાં પહોંચ્યા હતા જેવી જેની શ્રદ્ધા તે રીતે માતા તેમને પોતાની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે આપ જોઈ રહ્યા છો કઠોર તપસ્યા કરી રહેલા આ બેન સિદ્ધપુરથી આવ્યા છે અને સિદ્ધપુરથી તેઓ ખાસ આજે માતાજીના દર્શન કરવા આવ્યા છે પરંતુ માતાજીના દર્શન ભાદરવી પૂનમના મેળામાં તેઓ આ રીતે દંડવટ પ્રણામ કરીને કરશે આંખે પાટા બાંધ્યા છે અને આંખે પાટા બાંધ્યા બાદ તેઓ દંડવટ પ્રણામ માતાજીને કરી રહ્યા છે સિદ્ધપુરથી આવેલા આ પરિવાર છે તેની સાથે વાતચીત કરીશું જાણીશું તેમની વાત બેન તમે સિદ્ધપુર થી આવો છો વર્ષો થી આવો છો શું મનોકામના હતી અને કેવી રીતે પૂર્ણ થઈ મારી ભાભીને વાલ નું ઓપરેશન કરવાની અન્ય નળીનો વાલ પળોતો હતો તો ડૉક્ટરે ફર્સ્ટ વાર ઓપરેશન કરવાનું કીધું હતું નેક્સ્ટ ટાઈમ ગયા એટલે એમને કીધું કશું જ નહીં દવા મટી જશે મટી ગયું એટલા માટે માનતા પૂરી કરી છે અને દંડવટ ક્યાંથી શરૂઆત માતાજીના આગળ એન્ટ્રી છે ને ત્યાંથી એન્ટ્રીની શરૂઆત કરી છે તો પ્રવેશ દ્વારથી તેમણે શરૂઆત કરી છે અને આપ જોઈ રહ્યા છો અવિરતપણે તેઓ ખાસ કરીને માતાજીને અરજ કરી રહ્યા છે અને તેમણે જે મનોકામના પૂર્ણ કરી તે મનોકામના પૂર્ણ કરી છે દંડવત પ્રણામ કરીને માતાજીની ભક્તિ અને શ્રદ્ધા કહી શકાય કે તેમણે જે માનતા માની હતી તે પૂરી થઈ ગઈ અને એ તેમના ભાભી છે તેમ સ્વસ્થ થઈ ગયા અને એટલે જ તેઓ હવે માતાજીને ભાદરવી પૂનમના અવસરે દંડવત પ્રણામ કરતાં કરતાં આખે પાટા બાંધીને આવી રહ્યા છે મિત્રો પણ સાથે છે પરિવારના લોકો પણ સાથે છે અને ખાસ કરીને માતાજીની સાચી શ્રદ્ધા સાથે તેઓ આગળ વધી રહ્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાર ન્યૂઝ ગુજરાતી અંબાજી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મેળાના અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી પહોંચ્યા તેમણે સિદ્ધ હેમ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી સાથે મેળાના પોલીસ કંટ્રોલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી મંદિરમાં તેમણે ધ્વજા પૂજન પણ કર્યું પોલીસ વિભાગની ધ્વજા સાથે પદયાત્રા કરી અંબાજી મંદિર જશે હવે હર્ષ સંઘવી ગુજરાત પોલીસની કામગીરીની સરાહના કરી તેમણે કહ્યું કે પોલીસે થાકેલા ભક્તોને હોંસલો આપ્યો આપણે સૌયા દ્રશ્ય જોયા છે મારા પોલીસ પરિવારના ના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે મા અંબાની કઈ રીતે ભક્તિ કરતા

વૃક્ષારોપણ નું લક્ષ્યાંક સિદ્ધ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગ્રેસર એમસી ગાર્ડન વિભાગે ત્રીસ લાખ વૃક્ષોના રોપણનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો એમસીએ રાજ્યભરમાં કર્યું સૌથી વધુ ટ્રી પ્લાન્ટેશન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થયેલા અભિયાન સુધીમાં ત્રીસ લાખ વૃક્ષો વૃક્ષા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે વૃક્ષારોપણનો જે લક્ષ્યાંક હતો ત્રીસ લાખ વૃક્ષો રોપા વાપી અને વૃક્ષ વૃક્ષારોપણ કરવાનું એ આજે અહીંયા નાના ચિલોડા અહીંયા સત્યાવીસ હજાર પાંચસો પચાસ વૃક્ષ રોપવાનું વૃક્ષારોપણ કરી અને એ લક્ષ્યાંશ પૂર્ણ કર્યો છે ગુજરાતમાં અમદાવાદ એક જ કોર્પોરેશન છે ત્રીસ લાખ જાટ અને મિશન ત્રી મિલિયન ટ્રી અંતર્ગત પૂરું કર્યું છે આજે જો ખાસ કરીને માનીય પ્રધાનમંત્રી શ્રીને એ એનો એક પેટ માકા નામે કોન્સેપ્ટ સાથે

જેમાંથી અત્યાર સુધી અડત્રીસ હજાર નવસો જેટલી સીટો ભરાઈ છે સરકારી કોલેજોની બાવીસ હજાર બસો તેર બેઠકોમાંથી ઓગણીસ હજાર ચારસો જેટલી બેઠકો ભરાઈ છે સરકારી કોલેજોમાં ગત વર્ષે છ્યાસી ટકા જેટલી બેઠકો ભરાઈ હતી જેમાં આ વખતે બે ટકા વધારો મળીને ઇઠ્યાસી ટકા જેટલી બેઠકો ભરાઈ છે મેકેનિકલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ ઇસી એન્જિનિયરિંગ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને આઈસીટી જે પણ પોપ્યુલર બ્રાન્ચિસ કહેવાય છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી